નમસ્કાર મિત્રો, જ્ઞાન એકેડેમીમાં આપનું સ્વાગત છે. મોક ટેસ્ટના જે આપણે વિડીયો તૈયાર કર્યા છે એમાં ગુજરાતી વ્યાકરણનો મોક ટેસ્ટ નંબર 3 કે જેને આપણે 12મી નવેમ્બરના દિવસે લીધી હતી એનો આ વિડીયો આપણે રજૂ કરી રહ્યા છીએ. ગુજરાતી વ્યાકરણની અંદર જે પ્રશ્નો છે એનું આપણે આજે સોલ્યુશન લઈશું. સૌથી પહેલા આપણે જોઈએ કે જોડાક્ષરની કઈ એક જોડ સાચી છે. તો મિત્રો, અહીંયા ક્ષ જે છે, ક વત્તા ષ આ શરણાઈનો ષ છે, ક ષ ષટકોણનો ષ છે, ક ષ ષટકોણ છે, ક ષ સસલાનો ષ છે. હવે જ્યારે ક્ષની જ્યારે વાત આવે છે ત્યારે એમાં ષટકોણનો ષ આવે છે, પરંતુ અહીંયા ક ષ એટલે આ ખોડો અક્ષર છે, આ ખોડો અક્ષર છે, તો આ બંને ભેગા થાય તો ખોડો વ્યંજન બને. એટલે કે ક્ષ જે જોડાક્ષર છે એ ખોડો બને, તો આપણો જવાબ આવશે બી. કેટલાક એવું વિચારે કે આ ક્ષ સાચો ન બને, તો ન બને. કેમ? કારણ કે હંમેશા કોઈ પણ વ્યંજન છે એ પૂર્ણ ત્યારે જ બને છે જ્યારે એમાં સ્વર લાગે છે. હવે માની લો કે અહીંયા ક ખોડો છે, ષ ખોડો છે, અને એની સાથે આપણે જો અ લખીએ તો એ પૂર્ણ ક્ષ થાય છે. તો અહીંયા પૂર્ણ ક્ષ જવાબ તરીકે અહીંયા દેખાય છે, તો એ ખોટો જવાબ છે. કેમ? કારણ કે આમાં અ છે નહીં. તો એનો મતલબ એવો થયો કે ક અને ષ બંને ખોડા છે, તો અહીંયા આપણો જવાબ પણ ખોડો જ આવે. એટલે કે આપણો જે જવાબ છે એ બી આવશે. એના પછી જે છે બીજો પ્રશ્ન, નીચેનામાંથી કયો શબ્દ સામાન્ય રીતે એક વચનમાં વપરાય છે? તો અહીંયા આપણને ખ્યાલ આવે કે પ્રણામ, વંદન, વલખા અને બોર. તો અહીંયા બોર એ એક વચનમાં વપરાય છે. કેમ? કે મેં બોર ખાધું આપણે એમ કહીએ છીએ, તો એ એક વચનમાં વપરાય છે. એના પછી નીચેનામાંથી સર્વનામ કયું છે? તો અહીંયા આપણને તરત ખબર પડી જાય, રવિ નામ છે, ઝાડ એ પણ નામ છે, નદી પણ નામ છે, તો હું એ સર્વનામ છે. તો આપણો જવાબ આવશે બી. એના પછી ચોથા નંબરનો જે પ્રશ્ન છે, શિયાળામાં ગુલાબી ઠંડી પડે છે, આ વાક્યમાં ગુલાબી શબ્દનો વ્યાકરણિક દરજ્જો શું છે? તો અહીંયા બહુ ઈઝી છે. ઠંડી માટે આ શબ્દ વપરાયો છે ગુલાબી, એટલે કે ઠંડીની વિશેષતા બતાવે છે, એટલે આને આપણે વિશેષણ કહીશું. તો આપણો જે જવાબ છે અહીંયા આવશે વિશેષણ તરીકે, જવાબ એ છે. એના પછી એ સદા મદદ કરવા તત્પર હોય છે, આ વાક્યમાં સદા કેવા પ્રકારનું ક્રિયા વિશેષણ છે? તો મિત્રો, અહીંયા આપણે શબ્દ જે છે સદા, સદા એટલે હંમેશા, એટલે સમયની વાત કરે છે, અને ક્રિયાની સાથે વપરાયું છે. તો અહીંયા આપણે તમે જુઓ છો કે સ્થળવાચક છે, તો અહીંયા સદા એ સ્થળનો નિર્દેશ નથી કરતો. કાળવાચક, કાળ એટલે સમય, તો અહીંયા સદા એ સમયનો નિર્દેશ કરે છે. તો આપણો જવાબ આવશે કાળવાચક ક્રિયા વિશેષણ છે. એના પછી આપણે જોઈએ, કામા કેરી ખાય છે, આ વાક્યમાં ખાય છે ક્રિયાપદનો પ્રકાર લખો. તો અહીંયા આપણને ચાર ઓપ્શન એવા આપ્યા છે, એક સકર્મક ક્રિયાપદ, બીજું છે દ્વિકર્મક ક્રિયાપદ, સંયુક્ત ક્રિયાપદ અને અકર્મક ક્રિયાપદ. તો અહીંયા આપણી પાસે જે શબ્દ છે ખાય છે, આમ એક રીતે વિચારીએ તો ખાવાની ક્રિયા છે, અને એને સહાય કરતું પદ છે છે, એટલે આને આપણે છે છે સહાયકારક ક્રિયાપદ છે. પરંતુ આ ખાય છે જે શબ્દ વાક્યના સંદર્ભમાં જોઈએ તો અહીંયા કામા એ કર્તા છે, કેરી એ કર્મ છે, અને ખાય છે એ ક્રિયાપદ છે. તો ક્રિયાપદ જે છે એ કર્મ સાથે વપરાયું છે, એટલે આને આપણે નામ આપીશું સકર્મ ક્રિયાપદ. ક્રિયા સાથે કર્મનો પ્રયોગ થયો છે, એટલે આપણે એને નામ આપીશું સકર્મ ક્રિયાપદ. તો દ્વિકર્મક એટલે શું? તો કે જેમાં બે કર્મ હોય, તો અહીંયા એક જ કર્મ છે. સંયુક્ત ક્રિયાપદ એટલે શું? તો કે અહીંયા જે ક્રિયા છે બે ક્રિયા સાથે થતી હોય, તો એને સંયુક્ત ક્રિયાપદ કહેવાય. જ્યારે અકર્મક એટલે શું? કે માની લો કે અહીંયા કેરી શબ્દ છે એને આપણે કાઢી નાખીએ, કામા ખાય છે એવું કરીએ, તો એ અકર્મક થઈ જાય. તો કે કર્મ વગરનું વાક્ય હોય એને અકર્મક કહેવાય. તો અહીંયા શબ્દનો જે પ્રયોગ આપણે સમજીએ તો સકર્મક ક્રિયાપદ એટલે કે ક્રિયા સાથેનું કર્મ છે, એટલે આપણો જવાબ આવશે એ. એના પછી મિત્રો જોઈએ, કલ્પેશ પટેલ હંમેશા રેલવે દ્વારા મુસાફરી કરે છે, નામ યોગી શોધો. તો અહીંયા રેલવે પછી દ્વારાનો પ્રયોગ થયો છે. આગળ આપણે પહેલી જે ટેસ્ટ હતી એમાં વાત કરી ચૂક્યા છીએ કે નામ યોગીનો મતલબ શું છે, કે નામના પછી વપરાતો શબ્દ અવ્યય. તો અહીંયા
હંમેશા રેલવે મુસાફરી આ શબ્દો જે છે એ નામયોગી તરીકે નથી પણ દ્વારા એ નામયોગી તરીકે વપરાયેલો શબ્દ છે એટલે કે નામના પછી છૂટો લખાતો જે અવ્યય છે એને આપણે નામયોગી કહીએ છીએ એના પછી જોઈએ વાક્ય નીચેનામાંથી કયું જોડકું ખોટું છે તો અહીંયા તમે જુઓ મિત્રો આશ્ચર્યવાચક તો કે વાહ ક્રોધવાચક તો કે ખામોશ ધન્યવાદ તો શાબાશ અને સંબોધનવાચક તો એ તો આ અર્થ સમજવા જેવા છે આપણે સંબોધન કોઈને કે એ અહીંયા તો એ સંબોધન થયું તો આ સાચું છે ધન્યવાદ કોઈ પણ વ્યક્તિ સારું કામ કરે તો આપણે કહીએ ને કે વાહ શાબાશ તે બહુ સરસ કામ કર્યું તે ધન્યવાદ દર્શાવે છે ક્રોધ તો કોઈના પ્રત્યે તમે કોઈ કામ કરતું હોય અને આપણો વિરોધ કરતો હોય ખામોશ હવે પછી તું કંઈ બોલીશ તો હું તારી સાથે સખ્તતાથી વર્તીશ તો ખામોશ એ ક્રોધ દર્શાવે છે તો આશ્ચર્ય વાહ વાહ એ આશ્ચર્ય દર્શાવતો પ્રયોગ નથી તો આને આપણે ખોટું કહીશું તો આપણો જવાબ છે એ એના પછી નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવો ક્ષમા ક્વિન્ટલ કરેણ ક્રેન કોશિશ અને કર્મ તો આ જ આપણે સમજીએ મિત્રો અહીંયા આ જે શબ્દો છે એને આપણે ક્રમ પ્રમાણે લખવા છે શબ્દકોશના ક્રમ પ્રમાણે તો અહીંયા જો માની લો કે ક્ષ છે તો આનો મતલબ શું થશે ક વત્તા ષ વત્તા અ એટલે અહીંયા છે ક્ષ પૂર્ણ છે એટલે આપણે અ લખ્યો ક ષ અ અહીંયા જોઈએ તો અહીંયા છે ક પછી વ વત્તા ઈ તો અહીંયા ક્વી થયો અહીંયા છે કરેણ તો કે ક વત્તા અ આપણે પહેલા અક્ષરની જ વાત કરી રહ્યા છીએ અહીંયા ક્રે એવો શબ્દ છે તો કે ક વત્તા ર વત્તા ઈ ક્રે અહીંયા જે છે કૌ એટલે કે ક છે એની સાથે અવનો પ્રયોગ થયો છે અને અહીંયા જે છે ક વત્તા અ હવે અહીંયા તમે જુઓ કે દરેક પહેલા અક્ષરને આપણે સ્વર અને વ્યંજનથી છૂટા પાડ્યા હવે સાચું શું છે આપણે સમજવું છે તો કે શબ્દકોશના ક્રમ પ્રમાણે પહેલો અક્ષર જો સરખો હોય તો બીજા નંબરને જોવાનું બીજો સરખો હોય તો ત્રીજાને જોવાનું તો અહીંયા આપણે જોઈએ તો કે અહીંયા ક થી શરૂઆત થઈ અહીંયા ક થી શરૂઆત થઈ અહીંયા ક થી શરૂઆત થઈ ક થી અને ક થી દરેકમાં પહેલો અક્ષર ક આવે છે તો એને આપણે સાઈડમાં કરીએ તો હવે બીજા નંબરમાં જઈએ તો અહીંયા બીજા નંબરમાં જે આવે છે એ ષટકોણનો ષ છે અહીંયા બીજા નંબરમાં જોઈએ તો વ છે અહીંયા બીજા નંબરમાં જોઈએ તો અ છે અહીંયા ર છે અને અહીંયા ઔ છે અને અહીંયા અ છે તો હવે મિત્રો આપણને એટલી ખબર પડે કે આ ષટકોણનો ષ છે અહીંયા વ છે અહીંયા અ છે અહીંયા ર છે અહીંયા ઔ છે અને અહીંયા અ છે તો આપણા નિયમ પ્રમાણે એવું બને છે કે પહેલા સ્વર આવે પછી વ્યંજન આવે તો અહીંયા આપણે સ્વરની વાત કરીએ તો આ ષટકોણનો ષ છે આ વ છે એની પહેલા અ ઔ કે અ આવે તો આપણી પાસે બે શબ્દો મળે છે કરેણ અને બીજો છે કર્મ આ બંનેમાં ક કથી શરૂઆત થાય છે એટલે કે કની સાથે અ છે કની સાથે અ છે તો આ બંનેમાં પહેલો બીજો ક્રમ કયો છે આપણે સેટ કરવો પડે તો અહીંયા પહેલો ક અને અ છે ક અને અ છે તો બીજા નંબરમાં જોઈએ તો અહીંયા રે છે એટલે કે ર વત્તા એ એટલે રે થયો અને અહીંયા મ એટલે કે ર વત્તા મ વત્તા અ એટલે રે જે છે એને આપણે છૂટું પાડ્યો તો ર અને એ થાય અને મ જે છે મ ઉપર રકાર છે એને છૂટું પાડ્યો તો ર મ અ થાય તો હવે આપણે સમજી શકીએ કે પહેલો અક્ષર અ તો અહીંયા અ આ સોરી ક ક અ અ હવે બીજા નંબરમાં જોઈએ તો અહીંયા ર છે અહીંયા પણ ર છે એના પછી જોઈએ તો અહીંયા એ છે ને અહીંયા મ છે હવે સરળતાથી થઈ જાય કે અહીંયા એ પહેલા આવે પછી મ આવે કારણ કે આ સ્વર છે એટલે પહેલા અને આ વ્યંજન છે
એટલે આપણે પહેલો શબ્દ જે છે એ કરેણ હોવો જોઈએ, બીજો શબ્દ કર્મ હોવો જોઈએ. તો એ વસ્તુ અહીંયા જોઈએ તો અહીંયા એક કરેણ છે, અહીંયા કર્મ છે. આ પહેલો બીજો નંબર આપણને મળે છે તો આ બે નંબર ખોટા હોય. હવે આ બેમાં ત્રીજો નંબર કયો આવે છે એ આપણે સેટ કરવું છે, ચેક કરવું છે. તો કે ક વાળા શબ્દો થઈ ગયા તો એને આપણે સાઈડમાં કરી દઈએ. હવે શું આવે છે તો કે અ પછી ઔ, એટલે કે ક પછી કૌ, પછી આ બધા જોડાક્ષર આવશે. એટલે કૌ વાળો શબ્દ ત્રીજા નંબરમાં લઈશું, તો અહીંયા કૌ એ ત્રીજા નંબરમાં આવે છે. પછી આપણે જોઈએ કૌ પૂરો થયો એટલે આ ત્રીજો નંબર આવી ગયો. પછી જોઈએ તો અહીંયા શ છે, વ છે અને ર છે, તો ય ર લ વ શ શ શ, તો ય ર એટલે ત્રીજો ક્રેન આવે, ર પછી વ એટલે ક્વિન્ટલ આવે, અને શ એટલે ક્ષમા આવે. એટલે આપણો જવાબ જે છે ડી સાચો પડે છે. મિત્રો ખાસ સમજો, અહીંયા જે આખી કન્ડિશન છે તમારે બહુ સરળતાથી સમજવી હોય, મેં તમને સ્ટેપ બાય સ્ટેપ આખી વાત કરી છે, પણ બહુ સરળતાથી સમજવી હોય તો આપણે એમ કહીએ કે ક વાળા અક્ષર પહેલા, પછી કૌ વાળો, પછી જોડાક્ષરમાં ક અને ર, પછી ક અને વ અને ક અને શ. તો આ જોડાક્ષર પછી આયા, આ પૂર્ણ વ્યંજન પહેલા આયા. હવે એમાં પણ આપણે શું જોયું કે ક ક સરખા છે, તો બીજા નંબરમાં અહીંયા ર અને એ છે, જ્યારે અહીંયા ર અને મ છે, તો ર અને મ એટલે જોડાક્ષર થયો, આ પૂર્ણ થયો એટલે પૂર્ણ પહેલા આયા, પછી અધૂરો આવ્યો એટલે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, આપણો જવાબ ડી આવે છે. મિત્રો આના પછી આપણે વાત કરીએ નીચેના પછી, નીચેના પૈકી કઈ જોડણી ખોટી છે. તો અહીંયા મિત્રો જો શુશ્રુષા સાચો શબ્દ છે, રેલવે સાચો છે, જલ્દી સાચો છે. આ જે ખાતરી શબ્દ જે છે એ આપણો અહીંયા શબ્દ આપણને મળે છે ખાતરી, ખાતરી આ સાચો શબ્દ છે, ખાતરી એ ખોટો છે. એટલે આ ખોટી જોડણી છે એ આપણને ખબર પડે, એટલે દસમો જવાબ આવશે બી. એના પછી આપણે જોઈએ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો. તો આ એક એવો જવાબ છે કે જેની અંદર બધા જ હ્રસ્વ આવે છે, પ્રતિનિધિ, તો આપણો જવાબ છે એ. એના પછી પ્રતિનિધિ એ જવાબ છે. એના પછી તમારા કારણે જ આ બધું થયું છે, તો નિપાત ઓળખાવો. તો નિપાતનો અર્થ આપણે સમજીએ છીએ, નિપાત એટલે શું, તો કે વાક્યમાં કોઈક એક એવો શબ્દ છે જે ભારપૂર્વક બોલાય છે, લખાય છે. તો અહીંયા આપણે જોઈએ કે તમારા કારણે જ થયું છે, તો જ આપણે ભાર મૂકીએ એટલે આપણો જવાબ આવશે ડી. એના પછી મેં બધું વાળીને સાફ કર્યું, વાક્યમાં વપરાયેલ કૃદંતનો પ્રકાર જણાવો. તો અહીંયા કૃદંત એ વાળવાની ક્રિયા છે, આપણે આગળ વાત કરી ચૂક્યા છે, ફરીથી વાત કરીએ તો કે ક્રિયાપદને પ્રત્યય લાગે તો કૃદંત બને, તો અહીંયા વાળવાની ક્રિયા છે. હવે એને પ્રત્યય કયા લાગે, તો કે ઈ અને ઈને, તો ઈને પ્રત્યય લાગે, તો ઈને પ્રત્યય હંમેશા સંબંધક ભૂત કૃદંતમાં લાગે છે, તો આપણો જવાબ આવશે સી. કારણ કે ભૂત કૃદંત જે છે એ ભૂત કૃદંતની અંદર જે પ્રત્યયનો પ્રયોગ થાય છે તે છે ય અથવા એલ, ભવિષ્યમાં નારનો પ્રયોગ થાય છે, વર્તમાનમાં તનો પ્રયોગ થાય છે, અને સંબંધકમાં ઈનો અથવા ઈનેનો પ્રયોગ થાય છે. તો અહીંયા બહુ સરળતાથી આપણને ખબર હતી કે વાળીને, તો વાળવાની ક્રિયા છે, એને ઈને પ્રત્યય લાગ્યો એટલે આ સંબંધક ભૂત કૃદંત છે, તો આપણો જવાબ આવશે સી. એના પછી જોઈએ ગાંધીજી ખાલી જગ્યા દેશનું કામ કરવાની તમન્ના તમે જાણો છો, તો અહીંયા ગાંધીજીના દેશનું કામ કરવાની, તો આ નહીં સેટ થાય. ગાંધીજીને દેશનું કામ કરવાની તમન્ના તમે જાણો છો, તો એ પણ નથી સાચ, ગાંધીજીનું પણ નથી. તો અહીંયા શબ્દ છે ડી. કેવી રીતે ગાંધીજીની દેશનું કામ કરવાની તમન્ના તમે જાણો છો, તો ગાંધીજીની તમન્ના તમે જાણો છો, તો ગાંધીજી છે એની સાથેનો જે પ્રયોગ છે નીનો પ્રયોગ. એના પછી આપણે જોઈએ
15મો પ્રશ્ન સંધિ છે અભી વત્તા અંતર તો શબ્દની સંધિ જોડો તો અહીંયા શબ્દ આવશે અભ્યંતર જો મિત્રો અહીંયા સંધિ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ શબ્દ છે અભી વત્તા અંતર સંધિનો એક નિયમ એવો છે કે ઈની સાથે અહીંયા આપણે છૂટું પાડીએ અ અહીંયા ભી છે એનો મતલબ કે ભ વત્તા ઈ અને અહીંયા છે અંતર અંતર મિત્રો હવે સંધિ કોની થઈ છે તો કે ઈની સાથે અ એટલે કે અમ જોડાયો છે તો સંધિનો નિયમ એવો છે કે ઈની સાથે કોઈ પણ વિજાતીય સ્વર જોડાય છે તો આ જે ઈ છે એનો ય બની જાય છે બરોબર છે અને એની સાથે આ સ્વર જોડાઈ જાય એટલે કે અમ તો આ બંને ભેગા થાય તો શું થઈ જાય યમ થઈ જાય યમ તો હવે અહીંયા અ જે છે એને આપણે અહીં લખી દઈએ હવે આ ભમાંથી ઈ નીકળી ગયું એટલે ભ અડધો થયો એટલે અભ્યંતર લખી દઈએ તર તો શબ્દ બન્યો અભ્યંતર તો આપણો જવાબ છે અભ્યંતર સી આપણો જવાબ થશે એના પછી મિત્રો આગળ જોઈએ સંધિ છોડો અહીંયા પણ એ જ નિયમ કામ કરે છે જો અભી વત્તા આસ શબ્દને આપણે એ જ રીતે સમજીએ ફરીથી અહીંયા અભી શબ્દ છે અને બીજો શબ્દ છે આસ હવે અહીંયા ભી છે એનો મતલબ આપણે કરીએ ભ વત્તા ઈ અને અહીંયા છે આ સ અહીંયા હવે સંધિ આ બેની થઈ છે ઈ અને આની તો ઈ છે એનો બન્યો ય અને એને આ લગાવીએ એટલે યા થયું એટલે યાસ એવો શબ્દ બન્યો હવે અહીંયા અ છે આ ભમાંથી ઈ નીકળી ગયું એટલે ભ અડધો થયો એટલે શબ્દ બન્યો અભ્યાસ તો આપણી સંધિ થઈ તો અભી વત્તા આસ તો અભ્યાસ આપણો સાચો જવાબ છે એના પછી જોઈએ પર્યાયના જોડકામાંથી અયોગ્ય શોધો તો પિયક્કડ એટલે શરાબી એ તો આપણને ખબર છે રવિ એટલે સૂર્ય એ પણ બરોબર છે ઈબાદત એટલે પૂજા એ પણ બરોબર છે તો અહીંયા જવાબ આવશે સી જવાર અને ભાટા બરોબર છે જવાર એક જાતનો છોડ છે જવારા જેને આપણે જુવાર કહીએ છીએ અને બીજો છે ભાટા એ અલગ વસ્તુ છે તો આ બંને એકબીજાથી અયોગ્ય એટલે કે જુદા છે અર્થ જુદો દર્શાવે છે એટલે આપણો જવાબ આવશે સી એના પછી જોઈએ ઉદધી શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો તો ઉદધી એટલે સમુદ્ર તો અહીંયા સમુદ્ર જવાબ આપણો સાચો છે એના પછી આપણે જોઈએ નીચે આપેલા સમાસ અને તેના પ્રકારમાંથી કયો વિકલ્પ ખોટો છે તો અહીંયા પહેલો જવાબ જ આપણો સાચો છે અંજળ પાણી એટલે કે અહીંયા વિકલ્પ ખોટો આ છે કેમ કારણ કે અંજળ પાણી આ શબ્દની રચના જ ખોટી છે એટલા માટે કે અહીં અન્ન અને જળ એવો શબ્દનો પ્રયોગ છે પછી પાણીનો પ્રયોગ કર્યો છે એટલે આ ખોટું છે બીજી રીતે વાત કરીએ તો આ શબ્દને આપણે કાઢી નાખીએ અને એકલું અંજળ શબ્દ લખીએ તો અન્ન અને જળ એવો પ્રયોગ થાય એટલે દ્વંદ્વ થાય જ્યારે અહીંયા તત્પુરુષ લખ્યું છે એટલે આ વિકલ્પ ખોટો છે તો આપણો જવાબ એ આવશે એના પછી જોઈએ નીચેના શબ્દ સમૂહ માટે કયો સામાસિક શબ્દ યોગ્ય નથી તો અહીંયા આપણે સમજી શકીએ કે 3 કલાકનો રાત દિવસનો સમય એટલે પ્રહર એ બરોબર છે દુઃખનો પોકાર તો આર્તનાદ આર્તનાદ એટલે દુઃખનો પોકાર એ પણ સાચું છે હું પણાનો સ્વભાવ તો સ્વાભિમાન આ પણ સાચું છે તો શબ્દ યોગ્ય નથી તો નવી નવી ઈચ્છાઓ થવી તો ઉંકરાય તો આ આપણો ખોટો જવાબ છે એટલે કહેવાનો મતલબ કે શબ્દ સમૂહ માટે સામાજિક શબ્દ યોગ્ય નથી તો આપણો જવાબ આવશે બી